ગુજરાતમાં ત્રીજા સોમવારે શિવાલયોમાં ઉમટ્યા ભક્તો, શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા। पवित्र श्रावण मासना त्रीजा सोमवारे सोमनाथमां शिव भक्तोनुं घोड़ापुर उमट्यु। भाविको महादेवना दर्शन माटे दूर दूर थी प्रभास क्षेत्रमां पहोंच्या। शिव भक्तो महादेवना दर्शन कोई पण समय करी शके ते माटे सोमनाथ मंदिरने पण सतत खुल्लुं राखवामां आव्युं हतुं। प्रभास क्षेत्र हर हर महादेवना नादथी गूंजी उठ्युं हतुं, तो दूरथी आवता भक्तोए मंदिरमां दर्शन बाद समुद्रना नजारानो लहावो लीधो हतो। सोमवार बाद जन्माष्टमी निमित्ते पण भक्तोनी भारे भीड उमटवानुं ट्रस्टीगणे जणाव्युं हतुं। धोराजीना सुपेडीमां मुरली मनोहर मंदिरमां भगवानने विशिष्ट शृंगार करवामां आव्यो। ऐतिहासिक मुरली मनोहर मंदिरमां विविध फूलोथी सजावट करवामां आवी। मुरली मनोहर मंदिरनो अद्भुत आकाशी नजारो पण जोवा मळ्यो। 12 ज्योतिर्लिंग पैकीना एक द्वारकाना नागेश्वर ज्योतिर्लिंग के जेने नागनाथ मंदिर तरीके पण ओळखवामां आवे छे, त्यां मोटी संख्यामां शिवभक्त उमट्या। श्रावण मासना त्रीजा सोमवारे भक्तोए नागेश्वर ज्योतिर्लिंगना दर्शन करी धन्यतानो अनुभव कर्यो। नागपंचमीना दिवसे नागने दूध पीवड़ावानी होय छे मान्यता, जो कि हिम्मतनगरना जीवदया प्रेमी तेनी सामे फैलावी रह्या छे जागृति। आजे नागपंचमीना दिवसे नागदेवतानी पूजा करवानो हिंदू धर्ममां अनेरू महात्म्य रहेलू छे। हिंदू धर्ममां नागदेवतानी पूजाने पवित्र पण मानवामां आवे छे। अनेक लोको आजना एटले के नागपंचमीना दिवसे नागदेवताने दूध पीवड़ावता होय छे, परंतु तमने जाणीने नवाई लागशे के नाग दूध पीता ज नथी। અને આજ વાતને લઈ લોકોને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે હિંમતનગરના જીવદયા પ્રેમી નિકુલ શર્મા। સાપના ખેલ બતાવનારા કેટલાક લોકો ખોટી અફવા ફેલાવવાની સાથે અંધશ્રદ્ધા પણ ફેલાવે છે, અને તે જ બહાને લોકો પાસેથી પૈસા પણ પડાવતા હોવાનું નિકુલભાઈ જણાવે છે। જીવદયા પ્રેમી નિકુલ શર્મા સાપ અંગેની આ જ ગેરમાન્યતા દૂર કરવાના વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા છે। નિકુલભાઈને સાપ સાથે એટલો પ્રેમ છે કે તેઓ સૌથી ઝેરી નાગને પણ પોતાની વાતોમાં ફસાવી પકડી પાડે છે। સાપને કોઈ અન્ય નુકસાન ન પહોંચાડે તેનું પણ નિકુલભાઈ ધ્યાન રાખે છે। રહેણાંક વિસ્તાર કે ક્યાંય પણ સાપ નીકળે તો લોકો તેમનો સંપર્ક કરે છે અને તેને સહી સલામત પકડી જંગલમાં છોડી આવે છે। તેઓ તમામ પ્રકારના સાપની માહિતી પણ ધરાવે છે, એટલે તેઓ લોકોમાં પ્રવર્તી રહેલી ગેરમાન્યતા દૂર કરવાનું કામ પણ કરી રહ્યા છે। બનાસકાંઠામાં નાગણેજી માતાજીના મંદિરને ઉમટ્યા છે ભક્તો દર્શન માટે। વર્ષમાં માત્ર બે જ વાર ખુલે છે મંદિરના કપાટ। નાગપંચમીના તહેવાર નિમિત્તે બનાસકાંઠાના નાગણેજી માતાના મંદિરમાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી। પાલનપુરમાં આવેલા આ મંદિરની વિશેષતા એ છે કે તે વર્ષમાં બે જ વખત ખુલે છે, એકવાર શ્રાવણવદ પાંચમ અને બીજી વાર નવરાત્રીના આસો સુદ આઠમના દિવસે। નાગપંચમીના દિવસે મંદિર ખુલતાની સાથે જ દૂર દૂરથી દર્શનાર્થી ઉમટેલા ભક્તોએ દર્શન કર્યા, સાથે નાગદેવતાની પૂજા કરી। નાગણેશ્વરી માતાના મંદિરની સ્થાપના વર્ષ 1628માં નવાબ સાહેબે કરી હોવાનું કહેવાય છે। લોકકથા મુજબ નવાબ સાહેબે માતાજી પાસે પુત્ર પ્રાપ્તિનું વરદાન માગ્યું। રાણીએ પુત્રને જન્મ આપતા નવાબ સાહેબે રાણીવાસના એક ઓરડામાં નાગણેજી માતાના મૂર્તિની સ્થાપના કરી। ત્યારથી આજ દિન સુધી અહીં નાગપાંચમના દિવસે હવન થાય છે, જ્યારે નવરાત્રીમાં મહાપૂજા કરવામાં આવે છે। આ અતિ પ્રાચીન મંદિરમાં બિરાજેલા નાગણેજી માતા ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરતા હોવાની પણ માન્યતા છે। તેમના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દૂર થતા હોવાની ભક્તોમાં અનેરી શ્રદ્ધા છે। સુરેન્દ્રનગરના ધાંગધ્રાના એક યુવક માટે ઝેરી સાપ પકડવો ડાબા હાથનો ખેલ છે। તેણે 10 વર્ષમાં 5000થી વધુ સાપનું રેસ્ક્યુ કર્યું છે। હિન્દુ ધર્મમાં સાપને પવિત્ર માનવામાં આવે છે, પણ સાપને જોઈને ભલભલાનો પરસેવો જરૂર છૂટી જાય છે। સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં રહેતા જયેશ ઝાલા ગમે તેવો ઝેરી સાપ પળવારમાં પકડી લે છે। છેલ્લા 10 વર્ષથી સાપ અને વન્ય જીવજંતુને પકડીને રેસ્ક્યુ કરતા જયેશ ઝાલા 5000થી વધુ સાપનું રેસ્ક્યુ કર્યું છે, જેમાં સાપ, અજગર, ઝેરી કે બિનઝેરી જીવજંતુનો સમાવેશ થાય છે। સામાન્ય રીતે ચોમાસાની સિઝનમાં સાપ કે પછી તેની અન્ય પ્રજાતિઓ જેમ કે કાળોત્રો, ખડચિત્રો કે અન્ય કોઈ જીવજંતુ વધુ નીકળે છે, જેથી લોકો ગભરાઈ જાય છે। જયેશ ઝાલા સરીસૃપ સંરક્ષણ સોસાયટી ગુજરાતની સાથે પણ જોડાયેલા છે અને કુડકર અભયારણ્ય ધાંગધ્રા રેન્જ અધિકારીના માર્ગદર્શન હેઠળ આજુબાજુના 30 કિલોમીટર સુધીના ગામડામાં સાપનું રેસ્ક્યુ કરે છે। તાપીના વીરપુર ગામ નજીક ખાનગી કંપનીમાં વિસ્ફોટ થયા હોવાના સમાચાર। આદિશક્તિ પ્રોડક્ટ્સ નામની ફેક્ટરીમાં બની છે દુર્ઘટના। ઠંડા પીણા બનાવતી કંપનીમાં વિસ્ફોટને કારણે 2 લોકોના મૃત્યુ થયા છે। ઘટના સ્થળે હાજર અન્ય 3 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થઈ છે। ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક ખસેડવામાં આવ્યા છે।
ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં ડેન્ગ્યુનો કહેર વધ્યો છે. સિહોરમાં ડેન્ગ્યુને કારણે બે બાળકીઓના મૃત્યુ થયા છે. મૃતકોના પરિવારજનોએ તંત્ર સામે ઉઠાવ્યા છે સવાલ. સિહોર પાલિકા સામે બેદરકારીના આક્ષેપો કર્યા. સિહોરના પાંચવડા વિસ્તાર ગંદકી અને કચરાનો જમાવડો છે. દવા છંટકાવ માટે અનેક રજૂઆતો છતાં કામગીરી ન થઈ. નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. બંને મૃતક બાળકીઓને ઘર નજીક કચરાના મોટા ઢગ. વિસ્તારમાં હજુ પણ 4-5 ડેન્ગ્યુના સક્રિય કેસ છે. નાથ સંપ્રદાય પર સ્વામિનારાયણના સંતની ટિપ્પણીનો ભારે વિરોધ થઈ રહ્યો છે. વડતાલ મંદિરના સ્વામી બ્રહ્મ સ્વરૂપદાસે નિત્યકથા નામના કાર્યક્રમમાં વિવાદિત ટિપ્પણી કરી હતી. પોતાના ઇષ્ટદેવ વિરુદ્ધ વિવાદિત ટિપ્પણીથી નાથ સંપ્રદાયના સાધુઓમાં રોષ છે. આ મુદ્દે ગોરખનાથ આશ્રમના સાધુઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. મહંત શેરનાથજી બાપુએ પણ સાળંગપુર વિવાદ મુદ્દે પ્રતિક્રિયા આપી અને કહ્યું કે હનુમાનજીના નામે તમે રોટલા શેકો છો.